ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક કાંડનો મામલો સામે આવતા સરકાર પર વિપક્ષોએ આકરા પ્રહારો કર્યા હતા। આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીબીએ તેમજ બીકોમનું પેપર લીક થતાં ધોરાજી ખાતેના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। લલિત વસોયાએ કહ્યું કે ગુજરાતમાં પેપર લીક થવાની ઘટના સામાન્ય બનવા લાગી છે અને જેને કારણે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ગંભીર રમત રમાઈ રહી છે। લલિત વસોયાએ એવો પણ આક્ષેપ કર્યો કે પેપર લીક કરનારાઓ ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે, જેને લઈને કોંગ્રેસના ધારાસભ્યએ જે તત્વોએ પેપર લીક કર્યું છે એ લોકોને પાસા હેઠળ જેલના હવાલે કરવા જોઈએ તેમજ કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। સરકારની અનાવડત બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। સરકારી તંત્ર સરકારના કયામાં નથી એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યારે વિદ્યાર્થીઓ આખા ગુજરાતની અંદર હેરાન પરેશાન થઈ રહ્યા છે। આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપર પ્રેશર લઈ આવી અને જેમને પેપર લીક કર્યું છે એવા તત્વોને પાસા હેઠળ જેલમાં પૂરી દેવા જોઈએ, જેને કારણે ભવિષ્યની અંદર આવા કૌભાંડો થતા અટકે। ભાવનગર ખાતે કોળી સમાજની એક યુવા ચિંતન શિબિર યોજાઈ સમાજ